वडोदरा शहरना आजवा रोड पर आवेला एकता नगर में सामान्य वरसाद में पानी भराई जता आज भारतीय ट्राइबल पार्टीए पालिका कचेरीए आवी म्युनिसिपल कमिश्नर ने आवेदनपत्र आप्युं हतुं अने स्थळ पर आवी लोकोनी समस्यानो निकाल करवा माटे रजूआत करवामां आवी हती। स्लम फ्री सिटीना नामे शहरनी अनेक वजाहतो तोड़ी पाडवामां आवी छे, જ્યારે આજવા રોડ એકતા નગરના રહીશોને પણ થોડા સમયમાં સંજયનગરની જેમ વિસ્થાપિત જેવી સ્થિતિમાં તંત્ર મૂકી દેશે। તે પૂર્વે જાણે એકતા નગરના રહીશો સાથે તંત્ર ઓરમાયું વર્તન કરતું હોય તેમ સ્પષ્ટ દેખાઈ આવે છે। હજી તો સામાન્ય વરસાદ છે ત્યાં તો એકતા નગરમાં અનેક ઠેકાણે ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે, જ્યારે કેટલીક જગ્યાએ તો આસપાસની સોસાયટીના ડ્રેનેજના પાણી અહીં ભરાઈ ગયા છે। આવી વિકટ સમસ્યાને લઈને આજે ભારતીય ટ્રાઇબલ પાર્ટીના કાર્યકરો દ્વારા વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર નલિન ઉપાધ્યાયને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને વહેલી તકે એકતાનગરના રહીશોની સમસ્યાનું નિરાકરણ લાવવા રજૂઆત કરી હતી। આજવા રોડ એકતાનગર જે વોર્ડ નંબર 9 માં લાગી રહ્યો છે એનો અમે એ દિવસથી સર્વે કરીએ છીએ તો અમે જોયું કે ત્યાંના પબ્લિક આજે ઘરોની અંદર પાણી ઘૂસી ગયા છે। એ બી તો પાણી તો વરસાદના નથી, એ બી ત્યાંના સ્થાનિક ગટરો છે, ગટરો ઉભરેલી છે। આજે ત્યાં ગટરોના પાણી લોકોના ઘરોમાં છે, 2 ફૂટ પાણી છે। આજે તો 2 ઇંચ વરસાદ પડે છે એમાં તો ખાલી 2 ફૂટ પાણી દેખાય છે, ત્યારે આજે 24 કલાક વરસાદ પડે તો લોકોના ઘરોની શું હાલત થાય છે એ અમે મીડિયામાં બતાવ્યું બી છે આગળ। અને એની અંદર અમે કે આજે કોર્પોરેશન આ શું કરી રહી છે કે એમને ખાલી વોટર લેવા છે, એમને ખાલી ઘર વેરા લેવા છે, પાણી વેરા લેવા છે। ત્યાં પાણીની સમસ્યા છે, પાણી ગંદુ આવે છે। આજે અમે છેલ્લા 5 વર્ષથી ત્યાંની સમસ્યાઓ છે કે પાણી નથી આવતું ને ત્યાંની ગટર રોડ રસ્તા બી નથી સારા। અમે આજે કમિશનર સાહેબને કહેવાયા છે, મ્યુનિસિપલ કમિશનરને, કે આજે અમે એવી આવેદન માગીએ છીએ કે એમને રૂબરૂ અમે ત્યાં લઈ જઈએ અને એમની ફરજ છે કે ત્યાં આવીને એકવાર સર્વે કરે, ત્યાં આવીને જોવે। તમારી માંગણી શું છે? અમારી તો માંગણી એ જ છે કે આ લોકોને શું, આ લોકો બી એક ઓર્ડર છે તો એમને બી એક સ્થાનિક છે તો એમને તો એમની જરૂરિયાત પૂરી પાડે, કોઈ ઘરનું તો માગતું નથી પણ એમને જે છે તો ગટરના પાણીની સમસ્યા, ગટર લાઇન છે, ગટર લાઇન આજે ઉભરાઈ રહી છે, ત્યાં કચરા ઢગલોને ઢગલો થઈ રહ્યા છે। ત્યાંના વિસ્તારમાં આજે કોરોના મહામારીમાં એવું જોવા જઈએ તો પ્લેગ ફેલાશે તો લોકોને ક્વોરન્ટાઇન કરી દેશે, ત્યારે એવું કહેશે કે કોરોના છે। કોરોના તો કોઈ છે જ નહીં, આ ગંદકી જ છે બધી ત્યાંની, અને ત્યાંની ગંદકીને જોઈને ધ્યાન રાખીને જો અમે એવું કહેવા માગીએ છીએ એનો જલ્દીથી જલ્દી નિકાલ કરે તો એનું સારું કહેવાય છે। શું નામ તમારું? મારું હરીશભાઈ ચૌહાણ, ભારતીય ટ્રાઇબલ પાર્ટી બીટીપી પ્રમુખ। सब्सक्राइब करो फैक्ट फाइंडर न्यूज़ चैनल ने अने यूट्यूब पर बेल आइकन दबावी समाचारों ने तमाम अपडेट मेळवो।